જૂનાગઢથી ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને નમસ્કાર. આજે વાત કરવી છે શિહોરના કોયા ભગતની જગ્યાની. કાઠિયાવાડના દરેક 50-50 ગાંવે આપણને ભૂખ્યાને ભોજન આપતી ધાર્મિક જગ્યા મળી આવે. આમ બધી જગ્યાઓનો ઇતિહાસ અને તેનું કાર્ય દિલને તાજક અપાવે છે. કારણ માણસ માત્ર સૌથી વધુ ખુશ પેટમાં ભોજન પડતા થાય છે. તેના સોળે કોઠે સાતા વળે છે. હાસ ભગવાન, અમારા જેવા નોકરિયાતોને ચૂંટણીમાં જ્યારે ગામડામાં એક ટંક પણ ભોજન મળી જાય ત્યારે પેટને તાજક વળે. એવી તાકાત ક્યાંય મળતી નથી. એનું ભોજનનું મહામૂલ્યનું મહત્વ છે. શિહોરની કોયા ભગતની જગ્યાનો ઇતિહાસ રસપ્રદ અને સાંસ્કૃતિક તાણાવાણાથી ભરેલો છે. મૂળ જગ્યા કોયા ભગતની પણ દેવી જેવા મા શ્રી મોંઘીબાને નામે આજે તે જગ્યા વધુ પ્રસિદ્ધ બની છે. આપણે સંત શ્રી કોયા ભગતનો ઇતિહાસ જાણી લઈએ તો વધુ ઊંડાણથી સમજણ પડશે. એક સંતની પરંપરા અને સેવાને દીવાને બીજા સંતો કેવા આગળ વધારે છે અને ક્યારેક તો અહીંની જેમ પૂર્ણ પ્રકાશે છે. કોયા ભગતનું મૂળ ગામ ગઢડા અને કોળી પટેલના ખોરડે એમનો જન્મ થયેલો. શિહોરમાં તો પગીની નોકરી કરતા હતા, પણ નોકરી નાની, પણ અંદરનો માયલો દરિયા જેવો સેવા ભાવી. ભાવનગર મહારાજા વખતસિંહજીના મહારાણી સબાબા, જે ધાંગધ્રાના રાજકુંવરી હતા, જે ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હતા. શિહોરના પાદરમાં પૂંજા ભગત અને તેમના પત્ની દેવુબાઈ દરબારગઢમાં વાસીદુ કરવા આવે ત્યારે સબાબા એને પૂછઘાછ કરે અને પૂંજા ભગતના ભજન અને આરાધની વાતો સાંભળે. એક વખત રૂપાંદે માલદેના ગુરુ ઉગમસિંહ મહારાજ ધાંગધ્રા આવેલા ત્યારે ભક્તિવાન સબાબાએ ઉગમસિંહ મહારાજને નિમંત્રણ આપેલ કે આપ એક વખત શિહોર પધરામણી કરશો. એક દિવસ ઉગમસિંહ મહારાજ શિહોર મોડી રાત્રે પોતાના મંડળ સાથે આવ્યા. આપણે જાણીએ છીએ કે રાજાશાહીમાં કિલ્લેબંધ શહેરો હતા. તેના દરવાજા રાત્રે 9-10 વાગ્યે બંધ થઈ જતા હતા. આ પરંપરાએ શિહોરના દરવાજા બંધ થઈ ગયેલા. આથી ત્યાં કોઈને પૂછ્યું તો કે અહીં બહાર ક્યાંય રાતવાસો કરી શકાશે? તો કોઈએ કહ્યું, આ જુઓ, અહીં ગામ બહાર ભગત દંપતી પૂંજલરામ અને તેમના પત્ની દેવુબાઈ રહે છે. વળી એક દંપતી ભક્તિવાન છે અને લોકોને રોટલો અને સંતોને સાચવે છે. ઉગમસિંહ મહારાજ ત્યાં ગયા. ત્યાં જઈ વાતચીત થઈ. પૂંજલરામને ઉગમસિંહ મહારાજે કહ્યું, ભગત, તમે મૂંઝાઓમાં, તમારા હૃદયમાં ઉચ્ચ આત્મા વસે છે, હું અહીં જ રોકાઈશ. પછી તો ઉગમસિંહ મહારાજના પઠ શિષ્ય અહીં વસતા કોયા ભગત બન્યા. આ કોયા ભગત અને તેમના પત્ની કંકુબાઈ બંને ઈશ્વર ભક્તિમાં લીન દંપતિ. આસપાસના ગામડામાં ભજન ગાવા જાય, એમના ખભામાં રામસાગર હોય, બીજા ખંભે ઢોલકા ટીંગાતા હોય, હાથમાં તુલસી માળા અને કપાળે ચાંદલો હોય અને હાથમાં લાકડીના ટેકે ટેકે એ ચાલ્યા જાય. એ જમાનામાં તો આજના જેવા વાહનો ક્યાં હતા. ચાલતા ચાલતા જ ગામે ગામ જવાય અને ભજનો ગાય. એમના ગળાની હલક અને ગાવાની છટાથી અને બુલંદ કંઠના અવાજથી ભજનો ગાય
ત્યાં તો જન સમુદાય ડોલી ઉઠે. એક દિવસ શિહોર થી ઢોકડા એવા ગામ કરકોલિયા ગામે કોયા ભગત બુલંદ કંઠે ભજનો ગાઈ રહ્યા છે. જે ભજન સાંભળી રખે હર એવા પૂંજા ભગત એમને સાંભળી ભેટી જ પડ્યા કે વાહ વાહ કોયા ભગત, તમારા કંઠમાં શું મીઠાસ છે, તમારામાં માનવનો આત્મરામ જગાડી દે એવી તાકાત છે. બાપ, તમારે પગીપણું કરવાનું નથી, તમે તો દીન દુખિયાની સેવા કરો એવો આત્મા છો, જાઓ જગ્યા સ્થાપો. આમ પૂંજા ભગતે કોયા ભગતની તાકાતનો પરિચય કરાવી બળ આપ્યું. કોયા ભગત અને તેમના ધર્મપત્ની શિહોરમાં ઝૂંપડી બાંધીને રહે અને પછી એમણે જગ્યા સ્થાપી, ખેતરોમાં મજૂરી કરી આવે અને એમાંથી કમાણી કરી ભૂખ્યાને રોટલો આપે. ધીરે ધીરે ક્ષુધાતુરો વધવા માંડ્યા. ભગવાને પણ પરીક્ષા કરી સાધુ સ્વરૂપે ભગવાને આવી કહ્યું કે આને મજૂરીએ રાખશો નહીં, આને તો મદદ કરવી જોઈએ. આ કોયા ભગત અને એમના પત્નીએ પ્રતિજ્ઞા કરેલ કે મરી જવું પણ કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં, અને ભૂખ્યાને રોટલો આપવો અને એની સેવા કરવી. ભાવનગરના મહારાજા વખતસિંહજી પણ પછી તો ઉગમસિંહ મહારાજનો પરિચય પામેલા અને કોયા ભગતની સેવા જાણી એમને સંવંત 1852 માં મંદિર બાંધવા જગ્યા આપી. કોયા ભગતે પોતાનો સમય થઈ જતા દેહ છોડ્યો. તે પછી એક કોયા ભગતની જગ્યામાં ધર્મ ધુરંધર મહંતો આવતા રહ્યા. એમાં એક સ્ત્રી મહંત તરીકે એ યુગમાં માન ખાટી ગયા પૂજ્ય મોંઘીબા. આજે આ જગ્યા મોંઘીબાની જગ્યા તરીકે વધુ પ્રસિદ્ધિ પામી છે. પૂજ્ય મોંઘીબા એ ગોહિલ રાજપૂત ગેમુભા અને અણદીબાના સંતાન હતા અને મોંઘીબાને બાળપણથી જ ભક્તિનો રંગ લાગેલો. બસ પ્રભુ ભજન એ જ એમનું જીવન. પણ મા બાપને થયું કે દીકરીબા નાના છે, એ શું સમજે સંસારમાં, એમ માની તેમની સગાઈ રોજિયા ગામે સરવૈયા પરિવારમાં નક્કી કરેલી. રાજપૂત ડાયરો સગાઈ કરવા આવ્યો છે, બધો ડાયરો ડેલીએ બેઠો છે, ત્યાં તો ભર ડાયરામાં સટાક દઈને મોંઘીબાએ આવીને તાડુકીને કહ્યું કે આપ સૌને વિનંતી છે, મેં એકલ ધણીની ચૂંદડી ઓઢી છે, માટે હું બીજો ભવ રાજપૂતાણી ન કરું. તમારા કુંવર સાહેબને કહેજો કોઈ સ્વરૂપવાન રાજપૂતાણીને પરણી જાય, આ દેહ તો અવિનાશીને અર્પણ થઈ ગયો છે, જેના ઉપર કોઈનો હક નથી. આમ કહી મોંઘીબા ભવસાગરનું માં તરવા તુમડું લઈને નીકળી ગયા. આવું બનતા પિતા ગેમુભા અને અણદીબાને થયું ભારે કરી, આ તો દીકરીએ તો આપણને ઉપાધિમાં મૂકી દીધા, હવે લોકો શું શું કહેશે, આપણને કેવા મેણા મારશે. પરંતુ એમને ક્યાં ખબર હતી કે મોંઘીબા તો સમર્થ સંત થઈ પૂજાશે અને ગોહિલવાડના ગુજરાતના કાઠિયાવાડના લોકો એમના ચરણોમાં નમશે. આ મોંઘીબાએ પોતાનું ઘર 12 વર્ષની ઉંમરે છોડ્યું અને શિહોરની જગ્યામાં આવીને રહ્યા અને છેલ્લા શ્વાસ પણ 90 વર્ષની ઉંમરે 23 જાન્યુઆરી 1975 માં લીધા. કોયા ભગતની આ જગ્યાની કેટલીક વિશેષતાઓ આંખે ઉડીને વળગે એવી છે. આ જગ્યાનું મંદિર નાનું ભલે હોય પણ મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ અભ્યાસને પાત્ર છે. એમના ગણપતિ અને હનુમાનજી મહારાજની અલૌકિક મૂર્તિઓ
આપણને દ્રશ્યમાન થાય છે। આ જગ્યામાં કોઈ જ્ઞાતિ જાતિનું પ્રભુત્વ રહ્યું નથી। બધી જ જ્ઞાતિઓના સંતો મહંતો આવ્યા એ આજના યુગમાં બહુ મૂલ્યવાન વાત છે, જેને સમજાય એને। આ જગ્યા પાસે 100 એક વીઘા જમીન છે અને 99 દાર ગૌશાળામાં દેશી ગીર ગાયો પાળવામાં આવી છે અને જેની સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે। શિહોરની આ જગ્યા સીધા સાદા સરળ વ્યક્તિત્વ ધરાવતા આહીર સમાજના ઘેર અવતરેલા પૂજ્ય ઝીણારામ બાપુ આ જગ્યા સંભાળી રહ્યા છે। તેઓ આ જગ્યામાં જ ભણેલા અને જગ્યામાં જ સેવા કરતા હતા અને જ્યારે એમને નોકરીની તક મળી ત્યારે અહીંના મહંતશ્રીએ કહ્યું કે ઝીણારામજી, તમારે સરકારની નોકરી કરવાની નથી, તમારે આ મોટી સરકારની નોકરી કરવાની છે। અને 27 વર્ષની વયે એ પૂજ્ય ઝીણારામ બાપુ ગાદીપતિ મહંત બન્યા, જેમનો નિર્મળ અને સમભાવી સ્વભાવથી જગ્યાને એ દીપાવી રહ્યા છે અને જે કોઈ આવે એ ઝીણારામ બાપુના સ્વભાવ આદર આવકારથી પરિચિત થાય અને પોતાના કાળજામાં હૃદયમાં ઠંડો આવકાર પામીને એક ઉત્તમ જગ્યાએ આવ્યાનો અહેસાસ અનુભવે એવી આ શિહોરમાં આવેલી એ કોયા ભગતની કે જેને આપણે બા મહારાજ શ્રી મોંઘીબા કહીએ છીએ એમની જગ્યા આવેલી છે। ત્યાં સતત હરિહરનો સાદ પડે છે અને ક્ષુધાતુરોની ભૂખ ત્યાં મટે છે અને એ સૌરાષ્ટ્રની આ જે જગ્યાઓ છે એમાં પોતાનું એક ઉજળું નામ કોતરાવીને ઊભી છે, એનો એક કાઠિયાવાડી તરીકે અનેરો આનંદ છે। વાહ કાઠિયાવાડ, વાહ કાઠિયાવાડ, વાહ કાઠિયાવાડનો રોટલો।